विद्यार्थी मित्रों, द्वितीय सत्र में फरी एक बार तमारू हार्दिक स्वागत है। हवे आपणे शुरू कर रहा छे प्रकरण नंबर 5 गतिना नियमों। आ गतिना नियमों तमे अगाउना धोरण में शीखी गया छो, पण ए थोड़ा बेसिक ख्याल होता आपने अहीं थोड़ा डिटेल में जाइए। मित्रों पहला ज कही दिए कि बीजा सत्र में आपने थोड़ी आशा थी कि शिक्षण पूर्ववत थी जैसे, पण हजी एवं थी शक्य नहीं। आपने आशा राखी कि जल्दी थी ऑफलाइन शिक्षण शुरू थाय। आज गतिना नियमों से प्रकरण 5 प्रकरण 3 ने 4 प्रकरण 3 में तमे एक परिमाण गति अभ्यास कर्यो, प्रकरण 4 में तमे समतल में द्विपरिमाण में गति अभ्यास कर्यो। હવે આપણે જોઈશું પ્રકરણ 5 ગતિના નિયમો, લોસ ઓફ મોશન। તો મિત્રો પ્રકરણ 4 અને 3 तीजाना चौथा तमे गति अभ्यास कर्यो, फक्त गति अभ्यास कर्यो छे, ए गतिना परिणाम शुं होई शके अने गति माटे जवाबदार शुं छे, के आ जे गति थाय छे पछी पृथ्वी पर होय के ब्रह्मांडमां होय, आ जे गति थाय छे ए गति कोई चौक्स नियमों ने आधीन थाय। पृथ्वी पर ना जे पदार्थों ये पृथ्वी पर ना पदार्थों की गति माटे घना वैज्ञानिकों पहला पुरुधारणों आपी अभ्यास कर्या, एरिस्टोटल छे, गैलेलियो छे, गैलेलियो पछी एनी विचारधारा पछी न्यूटने यंत्रशास्त्रना 3 पायाना नियमों आप्या। ये जे 3 पायाना नियमों छे एने आपणे गतिना 3 नियमों कहीए छे। न्यूटननी गतिनो पहलो नियम, गतिनो बीजो नियम अने गतिनो त्रीजो नियम। हवे पहला ज कही दीए के 5.1 मां प्रस्तावना छे, 5.2 थी 5.6 जड़त्वनो नियम छे, गतिनो बीजो नियम छे, आघात छे, एना पहला एरिस्टोटल नी मान्यता छे। आ बधुं ज तमारा सिलेबस माथी कट थयेलो छे, पण 5.7 गतिनो तीजो नियम एमां आवे छे वेगमानुं संरक्षण, ए माटे तमारे जड़त्वनो नियम छे के पहलो नियम छे के बीजो नियम छे एनो थोड़ो घणो पण अभ्यास करवो पड़शे। એટલે મિત્રો આપણે એનું થોડું ઝડપથી પુનરાવર્તન કરી લઈશું, ઉદાહરણ 1 થી 5 પણ કેન્સલ થયેલા છે, મતલબ પરીક્ષામાં પૂછાવાના નથી। હવે હવે એક સમતલમાં ગતિ થતી હોય એક પરિમાણમાં, તો એક પરિમાણમાં જે ગતિ થાય છે એનો અભ્યાસ કરવા માટે ફક્ત વેગનો અભ્યાસ જરૂરી છે, પણ સમતલમાં જે ગતિ થતી હોય વેગ અને સાથે સાથે
પ્રવેગનો અભ્યાસ જરૂરી છે. વેગ અને પ્રવેગ બંનેનો અભ્યાસ જરૂરી છે. પણ અગાઉના પ્રકરણમાં આપણે આ ગતિ માટે જવાબદાર શું છે કે ગતિ જે થાય છે એ ગતિ શેના કારણે થાય છે એનો કોઈ આપણે પ્રશ્ન કર્યો નહોતો. હવે સ્વાભાવિક છે કે જો પદાર્થ ઉપર કોઈ એવું બાહ્ય પરિબળ લાગતું હોય કે જેનાથી એની મૂળ સ્થિતિમાં ફેરફાર થાય, એ બાહ્ય પરિબળને આપણે કહીએ છીએ બળ. આ જે બળ છે એ બળ પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરવા જરૂરી છે. ઉદાહરણ તરીકે જો સ્થિર પાણી હોય, સ્થિર પાણીમાં તમારે જો હોડી ચલાવી હોય તો અલેસા મારવા પડશે, એમ નહીં કરવું હોય તો જો સડવાળી હોડી હોય તો આ સડવાળી હોડી પવન ફૂંકાતો હશે તો હોડીને ઓટોમેટિક ખેંચી જશે. સાયકલ ચલાવી હશે તમારે તો પેન્ડલ મારવા પડશે, દ્વિચક્રી કે ફોર વ્હીલર ચલાવવું હશે તો તમારે એ રીતે એન્જિન ચાલુ કરવું પડશે. ટૂંકમાં કોઈકને કોઈક રીતે એની ઉપર બાહ્ય બળ લગાવવું પડશે. તો જો પદાર્થ ગતિમાં હશે તો ગતિમાં રહી શકશે, સ્થિર હશે તો આપણે એને ગતિમાં લાવી શકશું. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે કે પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરવા માટે તમારે એની ઉપર કોઈકને કોઈક રીતે બાહ્ય બળ લગાડવું પડશે. આ કોઈકને કોઈક રીતે શબ્દ કેમ વાપર્યો? તો આપણે કીધું કે એ જે બાહ્ય પરિબળ છે એ બાહ્ય પરિબળને કીધું બળ, ફોર્સ. એમ હવે આ બળ બે રીતે લાગે છે, સંપર્ક કરવાથી, સંપર્ક કર્યા સિવાય. ટેબલ ઉપર કોઈ પદાર્થ પડ્યો છે કે ટેબલને પોતાને ખસેડવું છે તો ટેબલ ઉપર આપણે બળ આપવું પડશે. રમકડાની ગાડી છે એ બાળકને ચલાવી છે તો હાથથી એને બળ આપવું પડશે, કોઈક રીતે બળ આપવું પડશે. એવી રીતે કે જેમાં આપણે સંપર્ક કરવો પડે પદાર્થનો સંપર્ક કરીએ તો પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર થશે. અને કીધું સંપર્ક કરવાથી લાગતું બળ, કેટલાક એવા પણ ઉદાહરણ છે જેમાં સંપર્ક કરવો જરૂરી નથી, સંપર્ક કર્યા સિવાય બાહ્ય બળ લાગે છે. ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળમાં પદાર્થ તમે ઉપર ફેંકો છો તો ધીમે ધીમે એનો વેગ ઘટે છે. તમે શીખી ગયા મહત્તમ ઊંચાઈ એનો વેગ ઝીરો થાય છે અને ફરી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે ખેંચાઈને નીચે આવે છે. એમાં સંપર્ક થતો નથી. બીજું ઉદાહરણ છે આપણી પાસે ચુંબકીય બળ. ચુંબક છે, બે ધ્રુવો છે એન અને એસ. આ બે ગજિયા ચુંબક છે. તમે શીખી ગયા છો આગળ કે અસમાન ધ્રુવો નજીક લાવીશું તો બે વચ્ચે આકર્ષણ થશે અને સમાન ધ્રુવો પાસે લાવીશું તો બે વચ્ચે અપાકર્ષણ થશે. બીજું ઉદાહરણ આ ગજિયો ચુંબક છે. આ કોઈ લોખંડની પટ્ટી છે તો આપમેળે
લોખંડની પટ્ટી ચુંબક તરફ ખેંચાશે. અહીંયા પણ આપણે કોઈ સંપર્ક કરતા નથી. હવે મિત્રો, એવો સવાલ થાય છે કે જો પદાર્થ નિયમિત સુરેખ ગતિ કરતો હોય તો એ ચાલુ રાખવા માટે તમારે બાહ્ય બળ જરૂરી છે કે નહીં? આના માટે સૌપ્રથમ એરિસ્ટોટલે માન્યતા આપી. એરિસ્ટોટલે જે માન્યતા આપી 5.2 છે, કેન્સલ છે, પણ છતાં આપણે થોડું એનું ઝડપથી પુનરાવર્તન કરી લઈશું કે એરિસ્ટોટલે શું કીધું કે કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે તમારે એની પર બાહ્ય બળ લગાડવું પડશે. જો બાહ્ય બળ લગાડવા બંધ કરી દઈએ તો પદાર્થની ગતિ અટકી જાય છે. એનું કારણ શું છે? એક બીજું ઉદાહરણ જોઈએ. એક થોડો ઉબડખાબડ રસ્તો છે, બીજો થોડો આપણી શેરીમાં કે સોસાયટીમાં હોય એવો છે, RCC-વાળો છે, ત્રીજું જે ઘરમાં જે ટાઇલ્સ છે એ ટાઇલ્સ લઈએ, અને ચોથી આપણે કાચની સપાટી લઈએ. તો શું થશે? કોઈ પણ ધારો કે તમે બોલ લો, અમુક બળથી તમે સાદા સામાન્ય રસ્તા પર ફેંકશો તો એ અમુક અંતર કાપીને અટકી જશે. એ જ બોલને એટલા જ બળથી તમે સિમેન્ટના બનેલા રસ્તા પર ફેંકશો તો થોડું વધુ અંતર કાપશે. એ જ બોલને તમે એટલા જ લગભગ બળથી ટાઇલ્સ હોય, ફ્લોરિંગ કરેલું એની પર નાખશો તો થોડું વધારે અંતર કાપશે. કાચ જેવી એકદમ સ્મૂથ સપાટી હોય તો એનાથી પણ વધુ અંતર કાપશે. એનો અર્થ શું થયો? કે આ બધી સપાટીઓ ઉપર પદાર્થની ગતિને અવરોધતું બળ લાગે છે. આ જે પદાર્થની ગતિને અવરોધતું બળ લાગ્યું એ બળને કીધું ઘર્ષણ બળ. એટલે એરિસ્ટોટલની ભૂલ શું હતી કે માન્યતા શું હતી કે ઘર્ષણ બળ એને ગણતરીમાં લીધું હતું. અને જો આ ઘર્ષણ બળ લાગતું હોય તો સ્વાભાવિક છે પદાર્થની જે ગતિ છે એ ગતિમાં અવરોધ આવશે જ. તો આપણે શું કરવું પડે? ગતિના નિયમોનો ચોક્કસ ખ્યાલ મેળવવા માટે એવું યંત્રશાસ્ત્ર, એવું મિકેનિક્સની કલ્પના કરવી પડે કે જેમાં ઘર્ષણ બળો નથી. ઇનફેક્ટ હકીકતમાં આવું શક્ય નથી. આ ફક્ત આદર્શ પરિસ્થિતિ છે. ગેલેરીઓએ આ જ સ્વીકારી અને જડત્વનો નિયમ આપ્યો. હવે આ તમને કહી દઉં કે ઘર્ષણ બળ ઘન પદાર્થની અંદર જે ગતિને અવરોધતું બળ છે એને કહે છે ઘર્ષણ બળ, અને વાયુ કે પ્રવાહી આમાં જે બળ લાગે છે ગતિને અવરોધતા એ તમે આગળ ભણશો એને કહે છે શાંતા બળ. શાંતા, વિસ્કોસિટી, આ છે ફ્રિક્શન. આમાં પણ ત્રણ પ્રકાર છે, એ પણ તમે આ ચેપ્ટર આગળ ભણશો. આ ચેપ્ટરમાં જ છે ઘર્ષણ બળ ત્રણ પ્રકારના છે, સ્થિર ઘર્ષણ બળ છે, પછી રોલિંગ ઘર્ષણ બળ આવશે. આ ઘર્ષણ છે એ આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? ઘન પદાર્થોની ગતિને અવરોધતું બળ જે લાગે છે એના માટે. પ્રવાહી કે વાયુ પદાર્થમાં પણ પદાર્થની ગતિને અવરોધતું બળ લાગે છે, એ બળને આપણે કહીશું શાંતા બળ.
विस्को स्फोर हवे जड़तणो नियम आप्यो गैलेरियोए ये जड़तणो नियम जोईशुं હવે મિત્રો આપણે ઘણીવાર અમુક વાર શબ્દો વાપરીએ છીએ વ્યવહારની અંદર કોઈ વ્યક્તિ માટે કે જડ જેવો છે એનો અર્થ શું થયો કે એને કોઈ વસ્તુ કે કોઈ સૂચના તમે વારંવાર આપો ગમે એટલી ટકોર કરો તો પણ એ જે કરતો હશે એ જ કરશે બરાબર છે તો એની ઉપરથી આપણે કહીએ જડત્વ ઇનર્શિયા ધારો કે આ કોઈ ઢાળ રહી ઢાળવાળી સપાટી છે અહીંથી કોઈ પદાર્થ ગબડે છે તો એ શું ધરાવશે મિત્રો પ્રવેગ જો ઢાળ ચડે છે તો ધીમે ધીમે એનો વેગ ઘટશે એ શું ધરાવશે પ્રતિપ્રવેગ અને જો સપાટી સમતલ છે અને આપણે ધારી લઈએ કે એ ઘર્ષણ રહિત છે તો એ પદાર્થ પોતાની મૂળ ગતિ પોતે જે વેગથી ગતિ કરે છે એ જ વેગથી ચાલુ રાખશે ક્યાં સુધી જ્યાં સુધી એની ઉપર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી બરાબર બીજું ઉદાહરણ આપ્યું તમને એક આવો ઢાળવાળો રસ્તો છે પદાર્થ છે આ જે ઢાળવાળી રચના છે અહીંથી કોઈ પદાર્થને ગબડાવીએ ગોળાને તો લગભગ એટલી જ ઊંચાઈએ જઈ પાછો આવશે જુઓ લગભગ શબ્દ વાપરું છું આ જે ઊંચાઈથી એસી ગયો એટલી જ ઊંચાઈ આવશે એથી વધુ તો નહીં જ જાય ઓછી ઊંચાઈ પકડશે કારણ અહીં પણ પેલું કીધું એમ ઘર્ષણ બળ અસ્તિત્વમાં છે હવે આ ઢાળ થોડો ઓછો કરીએ તો લગભગ એટલી ઊંચાઈ પહોંચશે પણ આ અંતર જે કાપશે એ અંતર થોડું પ્રમાણમાં વધુ કાપશે ત્રીજી સ્થિતિ કરી દઈએ આપણે સીધું કરી દઈએ ઢાળ કાઢી નાખીએ પેલી બાજુ તો પદાર્થ વધુ અંતર કાપશે એનાથી પણ ક્યાં સુધી જ્યાં સુધી એની ઉપર એની ગતિને અવરોધતું બળ લાગશે ત્યાં સુધી એનું જે પોતાનો વેગ છે એ વેગ માટે જરૂરી બળ અને પેલું બાહ્ય બળ ગતિને અવરોધતું એ બંને સરખા થઈ જશે એટલે એની ગતિ અટકી જશે ટૂંકમાં બાહ્ય બળ શૂન્ય થઈ જશે તો આના માટે આપણે શબ્દ વાપરીશું ચોખ્ખું બાહ્ય બળ નેટ ફોર્સ એની ઉપરથી ન્યૂટને આ જે ગેલેલિયોના પ્રયોગ હતા એ ગેલેલિયોના પ્રયોગોના તારણના આધારે ન્યૂટને જે પહેલો નિયમ આપ્યો મૂળ જડતાનો નિયમ છે પણ પહેલો નિયમ આપ્યો ત્રણ નિયમ હતા એમાંથી આ પહેલું કીધું એટલે એને કીધો ગતિનો પહેલો નિયમ કે સ્થિર પદાર્થ સ્થિર સ્થિર પદાર્થ સ્થિર અને નિયમિત
सूर्य की गति करतो पदार्थ, जो कोई पदार्थ स्थायी हे तो स्थायी नियमित सूर्य गति करते पदार्थ से तो ये पोतानी मूल स्थिति त्यां सुधी चालू रखे से ज्यां सुधी कोई बाह्य बल एने अन्य कई करवानी फरज न पाड़े त्यां सुधी ये पोतानी मूल स्थिति चालू रखे से। फरी कही दिए कोई पण स्थायी पदार्थ एटले के स्थिर पदार्थ अथवा नियमित सुरेख गति करतो पदार्थ पोतानी मूल अवस्था एटले के स्थायी हो तो स्थायी, एटले के स्थिर हो तो स्थिर अने गतिमा हो तो गतिमा, पोतानी मूल स्थिति चालू राखशे क्यां सुधी, ज्यां सुधी पेलुं कोई बाह्य बळ एने अन्य कंईक करवानी फरज न पाड़े त्यां सुधी। आने आपणे बीजा शब्दोमां कही शकीए गतिनो पहेलो नियम के जो पदार्थ उपर लागतुं चोख्खुं बाह्य बळ शून्य होय तो एनो प्रवेग शून्य होय, અને જો આવું બાહ્ય બળ શૂન્ય ના હોય એટલે કે બાહ્ય બળ લાગતું હોય તો એનો પ્રવેગ અશૂન્ય હોય છે। એક બીજું ઉદાહરણ આપીએ, ઉદાહરણ તરીકે કોઈ અહીંયા પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જાય છે, હવે ઢાળ આવે છે, અત્યારે ધારો કે એની સ્પીડ છે 60, હવે જો ઢાળ ચડશે તો શું અવલોકન છે તમારું? વાહનનો સ્પીડોમીટરનો કાંટો 60 ઉપર જ રહેશે? ના, જો ઢાળ ચડે છે તો સ્પીડોમીટરનો કાંટો ધીમે ધીમે 60થી નીચે આવે છે, તો જો એને 60ની સ્પીડ રાખવી હશે તો શું કરવું પડશે? જો એને 60ની સ્પીડ જાળવવી હોય તો સ્વાભાવિક છે કે એને એક્સેલેટર વધારવું પડશે, એટલે કે ટૂંકમાં એ બાહ્ય બળ જ આપે છે અને તો એની સ્પીડ કે સ્પીડોમીટરનો કાંટો 60 ઉપર જશે। ઊંધું આ સૂર્યક રસ્તો છે, ઢાળ આવે છે, શું થશે ખ્યાલ આવી ગયો છે તમને? 60ની સ્પીડ છે, જો ઢાળ આવે છે તો આપમેળે પેલો સ્પીડોમીટરનો કાંટો 60થી ઉપર જવા માંડે છે, તો જો તમારે 60ની સ્પીડ જ રાખવી હોય તો શું કરવું પડે? તમારે બ્રેક મારવી પડશે, એટલે ધીમે ધીમે થોડી બ્રેક મારતા રહેવી પડે કે જેથી કાંટો 60 ઉપર રહે। બીજો ઓપ્શન છે તમારી પાસે કે જો તમે બ્રેક ના મારો તો એક્સેલરેટર થોડું ધીમું કરતા જાઓ તો કાંટો 60 ઉપર રહેશે। મતલબ એ શું છે કે તમારે એની મૂળ સ્થિતિ જાળવી રાખવી હોય તો કોઈક રીતે બાહ્ય બળ આપશો તો જ એની મૂળ સ્થિતિમાં ફેરફાર થશે, જો બાહ્ય બળ નહીં આપો તો ગતિ કરતો પદાર્થ હશે તો પોતાની મૂળ સ્થિતિ ચાલુ રાખશે। પણ ક્યારે? અહીંયા ખાસ પહેલાં જ કીધું આપણે કે એવા વિશ્વની કલ્પના કરવાની છે કે જેમાં ઘર્ષણ બળો નથી, હકીકતમાં આવું શક્ય નથી। એટલે તમારે જો પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો એની ઉપર કોઈકને કોઈક રીતે બાહ્ય બળ આપવું પડશે। રોકેટને ઉપર જવા દેવું છે તો તમારે અંદર બળતણ ભરવું પડશે, એમાંથી વાયુ બહાર નીકળશે, હજી તમારો ત્રીજો નિયમ આવશે જે આમ તો તમે આગળ શીખી ગયેલા છો, એના લીધે રોકેટ ક્યાં જાય છે? ઉપર જાય છે।
ટૂંકમાં ગેલેલિયોનો જડત્વનો નિયમ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બંને સમાન છે. ક્લિયર? પહેલાં જ કીધું કે ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ કેન્સલ છે અને તમે આગળ શીખી ગયા છો એટલે આપણે બહુ ડીપમાં જતા નથી. પણ ત્રીજો નિયમ છે, એ ત્રીજો નિયમ છે અને એમાં વેગમાનનું સંરક્ષણ છે. હવે સ્વાભાવિક છે, વેગમાનનું સંરક્ષણ શીખવું હોય તો તમારે વેગમાનનો ખ્યાલ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. અને વેગમાનનો ખ્યાલ ક્લિયર રાખવા માટે તમારે પાછો અભ્યાસ કરવો પડે ગતિના બીજા નિયમનો. તો હવે જોઈશું આપણે ગતિનો બીજો નિયમ. પુસ્તક કરતાં આપણે સહેજ અલગ રીતે લઈ લઈએ છીએ કે ધારો કે એક આ પદાર્થ છે 2 કેજીનો, આ છે 4 કેજીનો. અહીંયા બળ આપીએ છીએ, અહીં પણ બળ આપીએ છીએ. અહીંયા જેટલું બળ આપશું તો ધારો કે એ આટલું અંતર ખસે છે ડી જેટલું. હવે જો તમારે આ પદાર્થને પણ એટલું જ સ્થાનાંતર આપવું હોય બે કેજી દળના પદાર્થને, તમારે ધારો કે ડી જેટલું સ્થાનાંતર આપવું છે, એ માટે બળ લગાડ્યું એફ. હવે બેની જગ્યાએ 4 કેજીનો પદાર્થ લઈએ અને 4 કેજીના પદાર્થ ઉપર તમારે એ 4 કેજીના પદાર્થને તમારે જો ડી જેટલું અંતર ખસેડવું હોય, એટલું જ અંતર, એટલું સ્થાનાંતર આપવું છે, તો સ્વાભાવિક છે કે બળ કેટલું જોઈશે? બમણું. એનો અર્થ એફ પ્રપોર્શનલ ટુ એમ. પદાર્થનું દળ વધારે હશે, નાની ખુરશી પડી હશે કે ટેબલ પડ્યું હશે તો એને ખસેડવા બળ ઓછું જોઈશે, મોટી તિજોરી હશે તો તિજોરીને ખસેડવા બળ એનાથી વધારે જોઈશે. પેલું ખુરશી કે ટેબલને જોઈતું તો બળ ચાલશે નહીં. તો અહીં આવ્યું એફ ચલે છે એમ. બીજો પ્રયોગ આનો આજ કરીએ. આ એમ દળનો પદાર્થ છે, અહીં એમ હતું, અહીં 2m થયું. આ એમ દળનો પદાર્થ છે, એફ જેટલું બળ આપીએ, ડી જેટલું સ્થાનાંતર કરે છે, હવે તમારે દળ આપણે એન્વેજ રાખીએ, સ્થાનાંતર તમારે 2D કરવું છે, એનાથી વધારે કરવું છે, ડબલ કરવું છે. ધારો કે ફરી સમજી લો, એમ દળનો પદાર્થ છે, એફ જેટલું બળ લગાવ્યું, ડી જેટલું સ્થાનાંતર થયું. હવે એ જ એમ દળના પદાર્થને તમારે ડબલ સ્થાનાંતર આપવું છે તો સ્વાભાવિક છે હવે બળ એફ નહીં ચાલે, કેટલું જોઈશે? 2F જોઈશે. એટલે કે એફ ચલે છે એ શું છે? પ્રવેગ. અહીં તમે જે પ્રવેગ ઉત્પન્ન કર્યો એનાથી અહીંયા પ્રવેગ કેટલો ઉત્પન્ન થયો? ડબલ. આ ડબલ પ્રવેગ ઉત્પન્ન કરવા બળ પણ કેટલું જોઈએ છે તમારે? ડબલ. એટલે એફ ચલે છે એમ, એફ ચલે છે એ, ધેરફોર એફ પ્રપોર્શનલ ટુ એમ એ, ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ એ. કે સપ્રમાણતા અચળાંક છે, એનું મૂલ્ય આપણે 1 લઈએ છીએ. આની ઉપરથી બળનો એકમ આપણે આપીએ, એમ બરાબર 1 કેજી
t is equal to 1 meter प्रति second square लईए तो શું થાય બળનો એકમ છે તમે આગળ શીખી ગયા પહેલા ચેપ્ટરમાં પારિમાણિક સૂત્રો બળનો એકમ છે ન્યૂટન હવે એક ન્યૂટન બળ ક્યારે કહેવાય તો એક કેજી દળના પદાર્થમાં એક કેજી દળના પદાર્થમાં એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળ એને કહીશું એક ન્યૂટન એક ન્યૂટન બળની વ્યાખ્યા એક કેજી દળના પદાર્થમાં એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બાહ્ય બળ એને કહીશું એક ન્યૂટન આ ન્યૂટન એ એકમ તમને ખબર છે મિત્રો એમકેએસ પદ્ધતિમાં છે સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ છે ડાઇન કે વન ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10^5 ડાઇન એક ન્યૂટન બરાબર 10^5 ડાઇન ગતિના બીજા નિયમનું વિધાન કંઈક આવશે ગતિના બીજા નિયમનું વિધાન કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમયદર તેની ઉપર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે આ છે ગતિનો બીજો નિયમ હવે અહીં આપણે લખ્યું પદાર્થના વેગમાનના ફેરફારનો દર તો પહેલાં તો મિત્રો તમારે એક બીજી રાશિ સમજવી પડશે વેગમાન પહેલાં વેગમાન જોઈએ પછી આપણે સમજાવીએ વેગમાનનો ફેરફાર એટલે શું વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ એમવી એમ એટલે દળ વી એટલે વેગ પદાર્થના દળ અને વેગના ગુણાકારને અથવા ગુણનફળને પદાર્થના દળ અને વેગનો ગુણાકાર એ દર્શાવતી રાશિને આપણે કહીએ છીએ વેગમાન પી એકમ આવશે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ હવે વેગમાનનો ફેરફાર એટલે શું વેગમાન કોને કહેવાય એક ટુ વ્હીલર છે એનું વજન લગભગ 100 કિલો હોય સ્પીડ ધારો કે 70 છે સામે કોઈ ફોર વ્હીલર છે એનું વેઇટ ઘણું વધારે હશે વેગ ઓછો હશે કોઈ મોટી ટ્રકની વાત કરીએ તો ટ્રકનું વેગમાન વધારે છે સ્કૂટર કે આપણે એક્ટિવા કે એવું લઈએ તો એનું વેગમાન ઓછું છે હવે તમને ખબર છે કે જ્યારે કોઈ નાનું વ્હીકલ અને કોઈ મોટું ભારે વ્હીકલ અથડાય ત્યારે વધારે નુકસાન સામાન્ય અનુભવ છે આપણો વધારે નુકસાન ક્યાં થાય છે નાના વ્હીકલને એનું કારણ શું છે એનું કારણ છે આ વેગમાનનો ફેરફાર વેગમાનનો ફેરફાર વધારે છે કોના માટે નાના વ્હીકલ માટે કેવી રીતે એ માટે
હજી આપણે જોઈએ બળનો આઘાત, એક રાશિ બાકી છે, એ બળનો આઘાત જોઈશું એટલે આપણે ખ્યાલ આવશે કે વેગમાન કઈ રીતે કામ કરે છે. તમારો સામાન્ય અનુભવ છે, તમે મેચ જોતા હશો, ઊંચે બેટ્સમેન ફટકો મારે, બોલ આવે છે, ફિલ્ડર કેચ કરવા જાય છે, તો સીધો જ હાથ આમાં નથી રાખતો, હાથ એ આમ પાછો ખેંચે છે. કેમ? હાથ આમના આમ રાખશે તો શું થશે? તો બોલ જે વેગથી આવે છે એનો આઘાત હાથ ઉપર વધારે લાગશે અને વધારે હશે, અસર વધારે થશે, કેચ છૂટી પણ જાય, ઈજા પણ થાય. એટલે આવું થાય ત્યારે, જ્યારે કેચ કરતો હોય છે ત્યારે પોતાના હાથ પાછળ ખેંચે છે. પાછળ ખેંચવાથી શું થાય? અહીંથી અહીંયા સુધી લાવે એટલો ટાઈમ વધે, ટાઈમ એટલે બોલ અને હાથનો સંપર્ક સમય. એટલે હજી એક આગળ રાશિ આવે છે, વેગમાન પછી બળનો આઘાત. એ પહેલાં સમજવી પડશે મિત્રો કે આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ટી, બળ ગુણ્યા બળ લાગતું હોય એ સમય, એનો ગુણાકાર દર્શાવતી રાશિ, એને કહેશું બળનો આઘાત. આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ટી, એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો હવે શું થશે? સ્વાભાવિક છે, આપણે પહેલાં જ કીધું કે એક ટ્રક છે અને એક નાની ફોર વ્હીલર ગાડી છે, બે અથડાશે તો વધારે નુકસાન કોને થાય છે? ફોર વ્હીલર ગાડી થશે નાની ગાડીને. નાની ગાડીનું નુકસાન કેમ વધારે થયું? તો નાની ગાડીનું વેગમાન ઓછું છે, ટ્રકનું વેગમાન વધારે છે, એટલે અથડાયા પછી સ્થિર થવામાં સમય વધારે લાગશે નાની ગાડીને, મોટી ગાડીને ઓછો લાગશે, ટાઈમ વધારે લાગશે, એટલે બળનો આઘાત વધશે, અને બળનો આઘાત વધશે એટલે વેગમાનનો ફેરફાર વધશે. નાની ગાડી હશે એના વેગમાનમાં ફેરફાર વધુ થશે, બહુ હેવી વ્હીકલ હશે તો એના વેગમાનમાં ફેરફાર ઓછો થશે, અને આ વેગમાનના ફેરફારનો દર એને કીધો આપણે બળનો આઘાત. એટલે આ જે બળનો આઘાત છે એ આઘાત નાની ગાડી પર વધારે લાગે છે, મોટી ગાડી ઉપર એ આઘાત ઓછો લાગશે, એટલે વધુ નુકસાન થાય છે નાની ગાડીને. આવા બીજા પણ કેટલાક ઉદાહરણો આપણે વ્યવહારમાં જોવા મળે છે. તો આ જે છે આટલું યાદ રાખજો, ખાલી તમને પહેલો નિયમ, બીજો નિયમ, વેગમાન અને બળનો આઘાત, આટલી ચાર વ્યાખ્યાઓ ખાલી યાદ રાખજો. જડતાનો નિયમ જોઈ ગયા આપણે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ચાલુ રાખે છે, મતલબ પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે છે. પહેલો નિયમ કીધું આપણે કે જ્યાં સુધી પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો જ એનો પ્રવેગ, ફરી સમજી લેજો, જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે તો એનો પ્રવેગ પણ નથી, અને જો બાહ્ય બળ લાગતું હશે તો એનામાં પ્રવેગ હશે. પછી આપણે વાત કરીએ, જો એક્સેલરેટર આપશું તો વેગમાં વધારો થશે, એ પ્રવેગ ઉત્પન્ન થશે, બ્રેક મારશું તો પણ એનો પ્રવેગ બદલાશે, મતલબ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થશે. એ પહેલો નિયમ હતો. બીજો આપણે આ આપ્યો, પદાર્થના વેગમાનના ફેરફારનો સમયદર, તેની ઉપર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. વેગમાનની વ્યાખ્યા જોઈ, વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ એમ વી,
पदार्थांतर अने वेगना गुणाकार दर्शाती राशि ने कीधु वेगमान, बलनो आघात आई इज इक्वल टू एफ टी। हवे अहीं एफ अने टी नो गुणाकार केम करवो पड्यो? तो सादू उदाहरण आपीए कि रबरनो बॉल लईए, भीत पर थोड़ा ओछा बोलथी फेंकशो तो अथड़ाई अने पाछो आवशे, वधारे जोरथी फेंकशो तो भीतने अथड़ाई एटला जोरथी पाछो आवशे। हवे अहींया शुं थाय छे? पहली वार तमे बॉल फेंक्यो, बळ ओछू वापर्यो, थोड़ो धीमेथी पाछो आव्यो, बीजी वार बळ वधारे वापर्यो तो अथड़ाईने जल्दी पाछो आव्यो। એનો અર્થ શું થયો કે બીજા કિસ્સામાં બળનો આઘાત, તમે બળ લગાડ્યું દિવાલ ઉપર, સામે દિવાલ પણ બળ લગાડશે, આ દિવાલે જે બળ લગાડ્યું બોલ ઉપર એને કહેશું પ્રત્યાઘાત, પણ આ જે આઘાત લાગ્યો એમાં બોલ દિવાલને એક સેકન્ડ પૂરતો જ અથડાયો છે। એટલે કેટલાક કિસ્સામાં શું થાય છે મિત્રો કે કેટલીક વાર આ જે સંપર્ક સમય છે એ સંપર્ક સમય બહુ જ ઓછો હોય છે, એને નોંધવાનું મુશ્કેલ પડે છે, એટલે બળનો આઘાત સમજવા માટે આપણે બળ ગુણ્યા શું કર્યો, બળ ગુણ્યા બળ લાગતો હોય એ સમય એનો ગુણાકાર કર્યો, જે રાશિ મળી એને કીધું બળનો આઘાત આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ટી। ક્લિયર મિત્રો? હવે અગાઉના લેક્ચરમાં આપણે 5.7 છે ગતિનો ત્રીજો નિયમ છે, વેગમાનનું સંરક્ષણ બહુ જ અગત્યનો ટોપિક છે, એની ચર્ચા કરશું। ફરી કહી દઉં, ઉદાહરણ 5.1-5 કેન્સલ છે, 5.1 ખાલી પ્રસ્તાવના છે, ટેક્સ્ટબુકમાં જોવી હોય તો જોઈ લેજો થોડી। 5.2-5.6 પણ તમારે એકવાર વાંચ્યું ખાલી વાંચી લેજો, બાકી તમારા સિલેબસમાં નથી। ઓકે, આભાર।